ચાલો કે સાદા અણુની લુઈસ રચનાની આપણે વાત કરવાની છે. લુઈસ બિંદુ નિરૂપણ કર્યા પછી આપણે દરેક તત્વના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બતાવતા હતા. સંયોજકતા કોષમાં જે કઈ ઇલેક્ટ્રોન હોય એ આપણે બિંદુ તરીકે આપણે બતાવતા હતા. હવે એમની સાદી રચનાની અંદર લુઈસ બિંદુ અણુ આયનોમાં બંધ માટે આપણને એમ થાય કે લુઈસ બિંદુ નિરૂપણ કરી નાખ્યું એટલે હવે આપણને અણુનો આકાર મળી ગયો, એવું નથી. લુઈસ બિંદુ નિરૂપણને અમુક હા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બતાવે છે માટે મદદરૂપ છે લુઈસ બિંદુ નિરૂપણ, પણ એનો મતલબ એમ નથી કે લુઈસ બિંદુ નિરૂપણથી જ બધું બોન્ડિંગ થાય. એમાં જે ટપકા બતાવી દીધા એ બધા ટપકા જોડી દઈએ, ટપકા મતલબ ઇલેક્ટ્રોન એ જોડી દઈએ એટલે બધો અણુનો આકાર આવી જાય, એની કઈક મર્યાદા છે. લુઈસ પોતે પ્રયોગો કર્યા પછી એ પણ નિષ્ફળ ગયો. તો આપણે લુઈસ કોસેલ અને લુઈસનું બિંદુ નિરૂપણ કર્યું ત્યારે એવું કીધું હતું કે ભાઈ બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે તેને બતાવ્યા હતા અને એવું છેલ્લે કીધું હતું કે 8 ઇલેક્ટ્રોન તે પૂર્ણ થવા જોઈએ, એના માટે આપણે એક સંયોજન જોયું, અલગ અલગ સંયોજન જોયા હતા ને, તો એ સંયોજનની અંદરથી થોડા આપણે હવે આગળ વધીએ. અમુક બાબતો જે છે એમણે સ્વીકારેલી છે એ બાબતો આપણે જોઈએ. તો પહેલી બાબત એ હતી કે રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા બતાવવી પડે. લુઈસ બિંદુ નિરૂપણ લખીએ તો એની કુલ સંખ્યા જે ઇલેક્ટ્રોનના છે એ જ બતાવીએ છીએ ને બાહ્યતમ કક્ષાના. માનો કે આ લિથિયમ છે તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો બાહ્યતમ કક્ષાના 1 ઇલેક્ટ્રોન આપણે બતાવીએ છીએ. ત્યાર પછી આપણને એ ખબર છે કે અમુક જે તત્વો છે આ લિથિયમ જ છે. લિથિયમ છે એ કોની સાથે જોડાય? હાઇડ્રોજન સાથે જોડાય અથવા તો ક્લોરિન સાથે જોડાય. આ ક્લોરિન સાથે જોડાય તો શું બન્યું? LiCl બન્યું. તો આ LiCl બની ગયો. તો ક્લોરિનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જોવા જોઈએ તો કેટલા છે? સમૂહ નંબર 17. 17 એટલે 7 ઇલેક્ટ્રોન હોય સંયોજકતા કોષની અંદર. લિથિયમની સંયોજકતા કક્ષાની અંદર કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે, છે કે નહીં? તો હવે આમાં કેવું થાય કે અહીંયા જોડાઈ જાય, સહિયારી ભાગીદારી કરી લે, પછી કેવું થાય? તો કે આના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય છે. આના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય છે, પરંતુ આના 8 ઇલેક્ટ્રોન થાય છે આના 8 ઇલેક્ટ્રોન થતા નથી. તેમ લુઈસની મર્યાદા છે. તો લુઈસ બિંદુ નિરૂપણ કરતી વખતે આપણે ઉદાહરણ તરીકે લઈએ મિથેન. આ બધું કરી ગયેલા છે એનું છે. પેલો મિથેન લીધો તો આપણે CH4 કહીએ છીએ મિથેન. તો આમાં કાર્બન છે મધ્યસ્થ પરમાણુ, અને મધ્યસ્થ પરમાણુ કહેવાય. કેવો કહેવાય? મધ્યસ્થ પરમાણુ. તો આ મધ્યસ્થ પરમાણુના 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. હવે હાઇડ્રોજનના થાય છે આના તો કેટલા થાય છે? 2 ઇલેક્ટ્રોન થાય છે. આના કેટલા થાય? 2 ઇલેક્ટ્રોન. આના 2 ઇલેક્ટ્રોન. આના 2 ઇલેક્ટ્રોન. અને આના કાર્બનના 8 ઇલેક્ટ્રોન થાય છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન થયા તો અહીંયા અષ્ટકનો નિયમ લાગુ નહીં પડતો હોય. તો એ આવશે પાછી એની મર્યાદામાં ભણવામાં. જે આપણે એની મર્યાદા ભણશું ને કે લુઈસ કોસેલ અને લુઈસની મર્યાદા, તો એ મર્યાદાની અંદર આવશે. ને પણ અહીંયા પણ થવા જોઈએ ને 8 ઇલેક્ટ્રોન, પણ એવું થતું નથી. મિથેનના અણુની અંદર શું થાય છે? તો કે સંયોજકતા પૂર્ણ થઈ જાય છે. ભાઈ જેવું બોન્ડિંગ કરવું જોઈએ, કાર્બનની સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન છે માટે તે 4 બંધ બનાવશે. વધુમાં વધુ કેટલા બંધ બનાવી શકે? 4 બંધ. 4 કરતા વધારે બંધ બનાવે નહીં. કાર્બન ક્યારે આવો ના હોય? 5 બંધ વાળો આવો. વધુમાં વધુ કેટલા હોય? 4 બંધ હોય કાર્બન. 4 કરતા વધારે બોન્ડિંગ કરી શકે નહીં. કેમ કે એની ક્ષમતા છે, એની જે સંયોજકતા કોષમાં જેટલા ઇલેક્ટ્રોન છે ને એટલા જ બોન્ડ કરી શકે. વધુમાં વધુ ઓછામાં ઓછો 1 કરે, 2 કરે, 3 કરે, વાત અલગ. માનો કે ક્લોરિન છે. ક્લોરિન આપણને બધાને ખબર છે, ક્લોરિન છે એ સમૂહ નંબર 17 નું તત્વ છે. આની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. તો 7 ઇલેક્ટ્રોન છે નો મતલબ એમ થઈ ગયો, હવે જરૂર કેટલા ઇલેક્ટ્રોન ની છે ક્લોરિન ની? 1. એટલે 1 જ ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે ક્લોરિન માઇનસ લખીએ છીએ આપણે. 1 ઇલેક્ટ્રોન મેળવે છે. પણ એનો મતલબ સાથે સાથે બીજો એવો પણ થાય છે કે 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે ને તો વધુમાં વધુ 7 બંધ પણ બનાવી શકે. કેટલા બંધ બનાવે? 7 બંધ પણ બનાવી શકે. એટલે અમુક કિસ્સાની અંદર ક્યાંક તમને એમ કહે કે સાહેબ ક્લોરિન હેલોજન સમૂહ છે બધાની અંદર અષ્ટક પૂર્ણ થવામાં 1-1 ઇલેક્ટ્રોનની જરૂર છે, છતાં પણ એ બંધ કેમ 1 કરતા વધારે બનાવી દીધેલા છે?
तो याद રાખવાનું કે સંયોજકતા કોષ જે છે એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય ને તેટલો એ બંધ બનાવી શકે પછી ના બનાવે એ તો એની સ્થિરતા આવી જાય ક્લોરીન છે ક્લોરીન એને આ જે 7 ઇલેક્ટ્રોન છે તો હવે આનો અષ્ટક પૂર્ણ કરવા માટે આને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે એક સાથે ભાગીદારી કરશે આનો અષ્ટક પૂર્ણ થઈ જશે પરંતુ આ વધુમાં વધુ આ આ આ આ આ આ બધા બોન્ડિંગ કરી શકે मैक्सिमम कितना बॉन्डिंग करी सके तो के संयोजकता कोष में जितना इलेक्ट्रॉन हो तितला बंध बना सके ऋण आयन मतलब दरेक ऋण आयन नो अर्थ एम थाय छे के एमने एक इलेक्ट्रॉन नो उमेरो थाय छे ऋण आयन नो मतलब शू थाय आना ऊपर नेगेटिव चार्ज छे नो मतलब शू थई गयो के आमा एक इलेक्ट्रॉन नो शू थयो छे उमेरो थयो छे एटले एक इलेक्ट्रॉन एमने मेळवेलो छे धन आयन नो मतलब शू थई गयो एक इलेक्ट्रॉन गुमायो જે ગુમાવે તેને શું કહેવાય દાન કર્યું કહેવાય એનું કહેવાય કે નહીં તો આને દાનની કહેવાય આને શું કહેવાય મેળવું છે માટે તે થશે ભિખારી આપે તે દાનવીર મેળવે તે ઓકે तो दान करी मतलब इलेक्ट्रॉन छे બીજા અન્ય કોઈ તત્વને આપી દે છે ત્યારે એના ઉપર ધન વિજભાન એટલે પોઝિટિવ ચાર્જ ક્યારે કોઈ પણ તત્વ ઉપર લખેલો હોય એનો મતલબ એમ થઈ ગયો કે એમણે ઇલેક્ટ્રોન ગુમાવેલા છે કેલ્શિયમ છે સમૂહ 2 નું તત્વ છે કેલ્શિયમ આ કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20 છે ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે તો આર્ગોન 4s 2 3 4 4s 2 આ ઇલેક્ટ્રોન રચના થાય પણ બે ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આર્ગોન જેવો બની જાય એટલે કેલ્શિયમ ઉપર આપણે આમ લખી કેલ્શિયમ +2 પણ કેલ્શિયમ +2 નો મતલબ શું થઈ ગયો કે બે ઇલેક્ટ્રોન કેલ્શિયમે ગુમાવી દીધેલા છે ઓક્સિજન છે ઓક્સિજન એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 છે અષ્ટક પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોન જોઈએ એટલે આપણે આમ લખીએ છીએ -2 આ -2 નો મતલબ શું થઈ ગયો કે બે ઇલેક્ટ્રોન ઓક્સિજને મેળવેલા છે તો મેળવે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે એના ઉપર નેગેટિવ ચાર્જ અને ગુમાવે એના ઉપર પોઝિટિવ ચાર્જ આપણે લખીએ છીએ આમાં તમને ઉદાહરણ આપેલું છે કે CO3 2 માઇનસ ટેક્સ મી આ CO3 2 માઇનસ આવું છે તો આ શું બતાવે બે ઇલેક્ટ્રોન મેળવેલા છે કેમ ખબર પડે સર બે ઇલેક્ટ્રોન શા માટે મેળવેલા છે તો જો આ કાર્બન વધુમાં વધુ કેટલા બંધ બનાવે આપણને ખબર છે 1 2 3 4 ઓક્સિજન વધુમાં વધુ કેટલા બંધ બનાવે 1 2 3 4 5 લુઈસ બિંદુ નિરૂપણ કરું છું ઓક્સિજન 1 2 3 4 5 ને 6 ઓક્સિજન 1 2 3 4 5 ને 6 જો આપની સાથે ડબલ બોન્ડ કરી દે તો આનો અષ્ટક પૂર્ણ થઈ ગયો 8 ઇલેક્ટ્રોન પૂરક હવે અષ્ટક પૂર્ણ થશે હવે અષ્ટક પૂર્ણ કરવું હોય તો થશે અહીંયા આપો તો આનો એક ઇલેક્ટ્રોન આને આપો તો આનો એક ઇલેક્ટ્રોન મતલબ કે હવે જો આનો અષ્ટક ચેક કરવામાં આવે તો આમાં કેટલા ઇલેક્ટ્રોન થાય 7 ઇલેક્ટ્રોન આનો અષ્ટક ચેક કરવામાં આવે તો કેટલા ઇલેક્ટ્રોન થાય 7 ઇલેક્ટ્રોન થાય કે નહીં અને કાર્બન નો અષ્ટક ચેક કરવામાં આવે તો 8 ઇલેક્ટ્રોન થાય તો બે ઇલેક્ટ્રોન ઘટે ને તો અહીંયા એક ઇલેક્ટ્રોન નો ઉમેરો કર દો અહીંયા એક ઇલેક્ટ્રોન નો ઉમેરો કર દો અષ્ટક પૂરું થઈ ગયું ને કેટલા ઇલેક્ટ્રોન નો ઉમેરો કર્યો બે ઇલેક્ટ્રોન નો માટે માઇનસ નો અષ્ટક પૂર્ણ કરવા માટે એને બે ઇલેક્ટ્રોન ની જરૂર છે માટે CO3 -2 લખીએ છીએ -2 કોના ઉપર લખીએ છીએ ઓક્સિજન ઉપર જેની વિદ્યુત ઘનતા વધારે છે એના ઉપર બતાવીએ છીએ ક્લિયર બીજું ઉદાહરણ તમને આપેલું છે NH4+ જો પોજે આ નેગેટિવ ચાર્જ નું ઉદાહરણ છે હવે પોઝિટિવ ચાર્જ નું ઉદાહરણ જોઈએ આપણે તો ઇલેક્ટ્રોન મેળવીને કેવો થયો ઋણ આયન થયો હવે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન કઈ રીતે થાય આ નાઇટ્રોજન 1 2 3 4 5 આ લુઈસ નું બિંદુ નિરૂપણ હાઇડ્રોજન NH4+ બતાવેલો છે ને હાઇડ્રોજન 1
આપી દે આની સાથે બોન્ડિંગ કરી લે આની સાથે બોન્ડિંગ કરી લે આની સાથે આ જે ઇલેક્ટ્રોન યુગમાં છે ને નાઇટ્રોજન પાસે આ ઇલેક્ટ્રોન યુગમાં છે તો એ બંધ છે ભાઈ આમ બનાવી લે તો શું થાય તો થાય જુઓ તો હવે જોવા જાવ તો 1 2 3 4 5 6 7 8 ને 9 ઇલેક્ટ્રોન થાય કે નહીં તો 9 ઇલેક્ટ્રોન થાય મતલબ 1 ઇલેક્ટ્રોન વધારે છે બસ આ ઇલેક્ટ્રોન શું કરવો પડશે એટલા માટે પ્લસ ચાર્જ આવે છે તો પ્લસ ચાર્જ એવું બતાવે છે કે ત્યાં ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે અને માઇનસ ચાર્જ આવે છે એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન મેળવે છે ક્લિયર આટલું ત્રીજો એવું છે કે જો સંયોજકતા પરમાણુની રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોઈએ તો માળખાકીય રચનાનું જ્ઞાન હોય અથવા તો સમજણપૂર્વક અનુમાન કરેલું હોય જ્ઞાન હોય તો પણ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કુલ બંધના પ્રમાણમાં બંધના યુગ્મ ભાગીદારીથી વહેંચણી પરમાણુઓ વચ્ચે કરી શકાય છે આપણે માળખાકીય માહિતી જાણતા હોઈએ પરમાણુની માળખાકીય માહિતી એટલે શું તો કે કાર્બન છે સપોઝ માળખાકીય માહિતીનો મતલબ આ કાર્બન છે આપણે એની માળખાકીય માહિતી થોડી ઘણી આપણી પાસે છે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એમની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એનું લુઈસ બિંદુ નિરૂપણ આવી રીતે થાય છે આ બધી માહિતી છે આપણી પાસે બંધ કેટલા બનાવે તો કાર્બન છે 4 બંધ બનાવે છે તો આપણે એનો આકાર બનાવી શકીએ જો આપણી પાસે માહિતી હોય તો ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કે સામાન્ય રીતે અણુ અથવા આયનમાં સૌથી ઓછા ઉદાહરણ તરીકે NF3 ઓછા વિદ્યુત ઋણમય તત્વો ઓછા વિદ્યુત ઋણમય તત્વોનો મતલબ શું થાય કેન્દ્રમાં સ્થાન લે એવું કીધું NF3 છે તમારું ઉદાહરણ ઓછા વિદ્યુત આમાં આમાં અહીંયા કેમ નાઇટ્રોજન છે કેન્દ્રમાં છે CH4 આપણે મિથેન દોરી તો આમાં કાર્બન સેન્ટરમાં છે અને ચાર હાઇડ્રોજન આજુબાજુ છે છે કે નહીં તો આ NF3 છે NF3 છે ને તો ઓછા વિદ્યુત ઋણમય તત્વો કેવા ઓછા વિદ્યુત ઋણમય તત્વો ઓછા વિદ્યુત ઋણમય આ બંનેમાંથી ઓછી વિદ્યુત ઋણમય કોણ છે કોણ છે નાઇટ્રોજન વિદ્યુત ઋણતા તો ખબર ને આપણને ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન પછી કોણ જોવા મળે ઓક્સિજન અને નાઇટ્રોજન આટલા તત્વો આખા આવર્ત કોષ્ટકની અંદર વિદ્યુત ઋણતા બધા છે તો આમાંથી સૌથી વધારે ફ્લોરિન છે એનાથી ઓછો ઓક્સિજન એનાથી ઓછો નાઇટ્રોજન એનાથી ઓછો ક્લોરિન એનાથી ઓછો બ્રોમિન અને આયોડિનની સરખામણીમાં હાઇડ્રોજન અને સલ્ફર એવા ઘણા તત્વો છે પણ આટલો ક્રમ આપણને ખબર હોવી જોઈએ તો ઓછા વિદ્યુત ઋણમય તત્વો આ બંનેમાંથી ઓછું વિદ્યુત ઋણમય નાઇટ્રોજન છે નાઇટ્રોજનની સંજ્ઞા આવી રીતે થાય લુઈસ બિંદુ નિરૂપણ માળખાકીય માહિતી છે આપણી પાસે 5 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે ફ્લોરિન પાસે 7 છે આર્યો ફ્લોરિન બીજો ફ્લોરિન બોન્ડિંગ 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 આના 8 પૂરા આના 8 પૂરા આના 8 પૂરા નાઇટ્રોજનના પણ 8 બધાના 8-8 ઇલેક્ટ્રોન થાય છે તો મધ્યસ્થ પરમાણુ કોણ થઈ ગયો ઓછો વિદ્યુત ઋણમય જે આપણો મધ્યસ્થ પરમાણુ છે ત્યાર પછી CO3 માઇનસ છે આ CO3 2 માઇનસ તો હમણાં સ્ટ્રક્ચર બતાવ્યું હતું મેં તમને કાર્બન કોણ હતો મધ્યમાં હતો ને ઓછો વિદ્યુત ઓક્સિજનની સરખામણીએ કાર્બનની વિદ્યુત ઋણતા કેવી છે ઓછી તો મધ્યસ્થ પરમાણુ આ છે એકલ બંધની ઇલેક્ટ્રોન ભાગીદારીની જોડ માટે ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ બહુબંધમાં ઉપયોગમાં લેવાય છે અથવા તો સહ અબંધકારક યુગ્મ જેને આપણે લોન પેર તરીકે ઓળખીએ છીએ મૂળ જરૂરિયાત એ છે કે બંધિત પરમાણુઓથી ઇલેક્ટ્રોનનો અષ્ટક પ્રાપ્ત થાય છે એકલ બંધ એટલે સિંગલ બંધની વાત કરે છે કોઈ પણ તત્વ હોય નાઇટ્રોજન છે એમની વચ્ચે હાઇડ્રોજન સિંગલ બંધ બનાવ્યો અહીંયા હાઇડ્રોજન સિંગલ બંધ બનાવ્યો અહીંયા હાઇડ્રોજન સિંગલ બંધ બનાવ્યો
तो एकल बंध ना उपयोग में लेवाई गया पछी पछी कोनो वारो आवे तो आ तो लोन पेर छे क्या इलेक्ट्रॉन छे लोन पेर अने इलेक्ट्रॉन युग्म कहेवाय शू कहेवाय इलेक्ट्रॉन पेर युग्म अने आपणे इलेक्ट्रॉन युग्म कहीए छीए કે બે ઇલેક્ટ્રોન ની જોડ એને યુગ્મ બોલે ઇલેક્ટ્રોન આ કેમ યુગ્મ જોડે બતાવ્યું કેમ જોડે છે આ નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2p 3 છે આ 1s આ 2s અને આ 2p છે બાકી બધા સિંગલ છે એમને ટપકા નથી કરી દીધા કે બધી બાજુ મુકતા થાય એક એક મુકતા ગયા હજી બે વધ્યા બે જોડે લખી નાખ્યા ઓકે એવી રીતે કરેલું એ જે ઇલેક્ટ્રોન રચનામાં આપેલું છે તે જ હવે કેટલાક અણુઓ તમને નીચે આપેલા છે કે ઈ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ઈ બંધમાં ભાગ ક્યારે લે એના માટેના ઉદાહરણ તમને આપેલા છે નાનકડા એવા ટેબલ ની અંદર પેલું આપેલું છે H2 H2 માં તો કઈ નથી થતું એ તો આપણે જાણીએ છીએ O2 માં પણ એવું કઈ નહીં થાય H2 ની અંદર થાય કઈ હાઇડ્રોજન આ એકલ બંધનું ઉદાહરણ છે છે પૂરું O2 ની અંદર શું થાય ઓક્સિજન 1 2 3 4 5 ને 6 બીજો ઓક્સિજન 1 2 3 4 5 ને 6 આવું છે તો આમનું અને આમનું બોન્ડિંગ આમનું અને આ બે જ બંધ બનાવશે કારણ કે -2 છે ને -2 ઓક્સિજન ઓકે આના 8 ઇલેક્ટ્રોન પૂરા આના પણ 8 ઇલેક્ટ્રોન પૂરા એના પછી ત્રીજો પરમાણુ છે NF3 NF3 માં પણ કઈ પ્રોબ્લેમ છે નહીં આપણને હમણાં જ દોર્યો છે એટલે ફરી આને બતાવતો નથી NF3 મધ્યસ્થ પરમાણુ છે ઓછો વિદ્યુત ઋણ મહિને ફ્લોરિન લોન પેર વધે આ રીતે આના 8 ઇલેક્ટ્રોન આના 8 ઇલેક્ટ્રોન અને આના પણ 8 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજન ના ત્યાર પછી તમને બતાવેલો છે CO કોણ છે CO 3 -2 છે ને એક બે ત્રણ ચાર પાંચ ને છ ઓક્સિજન કેટલા બંધ બનાવે બે બંધ બનાવે આનો બે બંધ તો બની ગયા આનું અષ્ટક પૂરું આ ઓક્સિજનનું અષ્ટક પૂરું આનું પૂરું થઈ ગયું પણ આ એની સાથે છે ને O3 માં તો હવે શું કરશે કઈ નહીં એક બંધ તો બનાવશે હવે જો અહીંયા શક્યતા એવી છે આ આખે આખી લોન પેર છે ને બે 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 ઇલેક્ટ્રોનથી એક બંધ બને બહુ ઓછા એવા સંયોજનો હોય છે જેમાં એક એક સંયોજન તોડીને બંધ બનાવે એને લોન પેરી તોડે નહીં કાં તો આખે આખી બંધમાં વાપરી નાખે એને સવર્ગ સહસંયોજક બંધ કહીએ કેવો બંધ કહીએ સવર્ગ સહસંયોજક બંધ ભણ્યા ને સવર્ગ સહસંયોજક બંધ આવતો તો પોતાના ઇલેક્ટ્રોન બધા આપી દે કોઈ એક અણુ પોતાના ઇલેક્ટ્રોન આપી દે માનો કે મારે અહીંયા દુકાન કરવી છે દુકાન મારી ચાલુ જ રહેશે આ દુકાન ગોલ્ડની છે નાની તેજી આવશે ભવિષ્યમાં આ મારી ગોલ્ડની દુકાન છે પણ મારી પાસે રૂપિયા નથી મારી પાસે રૂપિયા નથી અહીં માનો કે શૈલેષ સર છે આ શૈલેષ સર છે ને એમની પાસે 1.5 લાખ રૂપિયા છે અને સુનિલ સર પાસે કાંઈ નથી એમ તો છે 5 રૂપિયા અહીંયા કાંઈ નથી હવે આ સોનાની દુકાન છે અમારે બંનેને અમારે બંનેને ભાગીદારી કરી આમાં અમારે બેને ભાગીદારી કરી ગોલ્ડની દુકાન બનાવી તો હું શું કહું મારી પાસે રૂપિયા છે નહીં આ ભાઈ શું કે મારા એકલાનું રોકાણ
પાર્ટનરશિપ કરીની મારી સાથે તને પછી આપણે બે જોડે બેસશું ધંધો ભેગો કરશું પણ રોકાણ મારા એકલા એમાં ઓક્સિજન છે ને એક ઓક્સિજન બિચારો એમ કે મારી પાસે કઈ છે નહીં બીજો શું કે કઈ વાંધો નહીં હું આપીશ તને ધંધો ભેગો કર ના ના બે આપી દે બંધમાં વાપરી ના એટલે બે ઇલેક્ટ્રોન અહીં આવી જાય હવે આમાં જોવા જઈએ તો આના ઇલેક્ટ્રોન વપરાઈ ગયા વપરાઈ ગયા કે ને તો આમણે ઇલેક્ટ્રોન આપી દીધા દાન કર્યું એટલે ચાર્જ કયો આવે પ્લસ આવે અને આમણે ઇલેક્ટ્રોન સ્વીકાર્યું એટલે ચાર્જ કયો આવે આવે કે નહીં થઈ ગયું ઓ થ્રી ચાલો એના પછી CO3 2 માઈનસ તો આપણા બંધારણ દોર્યું તો આપણે CO3 2 માઈનસ એના પછી HNO3 HNO3 નાઇટ્રોજન ઓક્સિજન हाइड्रोजन ऑक्सीजन લુઈસ નું બિંદુ નિરૂપણ કરી નાખ્યું નાઇટ્રોજન છે નાઇટ્રોજન એ કેટલા બંધ બનાવે 3 ઓક્સિજન છે કેટલા બનાવે 2 હાઇડ્રોજન કેટલા બનાવે 1 ઓક્સિજન 2 બની ગયા 2 અનુષ્ટક પૂરું અને બંધ હવે અહીંયા વાત એ અહીંયા આ ઓક્સિજન ના આખી આખી પેર આપીને બોન્ડ બનાવો અથવા પેર નથી આપે આને નથી આમની સાથે અને બીજો એક ઇલેક્ટ્રોન હતો એમની સાથે થોડો ક્રોસ બતાવ્યો નાઇટ્રોજન ના ઇલેક્ટ્રોન પૂરા ત્રણ સિંગલ હતા એક પૂરા થઈ ગયા કે નહીં હવે આમની સાથે બોન્ડિંગ કરવા શું કરશે નાઇટ્રોજન આખો યુગ્મ દાખલ કરશે અમારા આગળનું સ્ટેટમેન્ટ ભણ્યા છે એમાં સિંગલ બોન્ડ બન્યા પછી બહુબંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ થાય છે તો આખો ને આખો ઇલેક્ટ્રોન યુગ્મ એ બંધમાં વપરાશે તો આમાં નાઇટ્રોજન નું ઇલેક્ટ્રોન યુગ્મ વપરાઈ જાય તો નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ આવે પ્લસ આવે અને આ ભાઈને વધારાના બે મળ્યા તો એના ઉપર કયો ચાર્જ આવે નેગેટિવ પણ વધી નથી જતા ઇલેક્ટ્રોન એટલે આપણે ઉપર કાઈ પાછો અલગથી ચાર્જ નથી બતાવતા નકર બતાવવું પડે માઇનસ 2 કૌંસની ઉપર પ્લસ 2 લેવું એવું કાઈ આમાં કરતા નથી ક્લિયર તો આ થઈ ગયો આપણો લુઈસ નું જે ઉદાહરણ આપ્યું છે એમાં સ્ટેટમેન્ટ નું ખૂબ અગત્ય